નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 નું ચેપ્ટર નંબર 8 એટલે કે એની અંદર આપણે એમ કહીએ કે ભાઈ મચ્છર દ્વારા થતા રોગો અને તેના વિશે સારવાર, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હવે મચ્છર નામ સાંભળ્યું હશે ને તરત આપણા મનમાં આવું કંઈક ચિત્ર આવી ગયું હશે કે મચ્છર છે આપણને હાથમાં કે પગમાં કે ગાલ ઉપર કે ગમે આપણને કરડ્યું હોય ને આપણે ઘણી વાર આપણે એમ કહીએ કે ભાઈ આને તો હવે મૂકવું નથી અને આપણે શું કર્યું હોય કે તરત એને પકડી દીધું હોય અથવા તો આમ તાલી પાડીને એને મારી નાખ્યું હોય એમ, તો આપણને એમ થાય કે ભાઈ આ મચ્છર જે છે એનું આપણે શા માટે ભણવામાં આવ્યું. તો કે તમે ઘણા બધા એવા રોગ વિશે જાણ્યું હશે, ઘણી એવી બીમારીઓ વિશે જાણ્યું હશે કે જે મચ્છર દ્વારા ફેલાય છે. હવે મચ્છર દ્વારા કયા રોગો ફેલાય, ફેલાય તો શું કરવાનું, કઈ ઋતુમાં ફેલાય છે, આપણે એની સારવાર શું કરી શકીએ, આપણે શું ધ્યાન રાખી શકીએ કે આપણે આ રોગ ન થાય, થાય તો આપણે શું કાળજી રાખવી, આ બધું જે છે એ આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે. તો મચ્છર જે છે આપણે એમ કહીએ કે ભાઈ મચ્છર દ્વારા ફેલાતા જેટલા બી રોગ છે, જેટલા તમે સાંભળાવો એની એક યાદી બનાવો કે ભાઈ આ પ્રકારના રોગ છે એ મચ્છર દ્વારા ફેલાય છે. પહેલાં એક કોરા પેજની અંદર એ બધું લિસ્ટ બનાવો. તમને જે ખ્યાલ હોય કે ભાઈ આવું શું કામ થયું, કેવી રીતે થયું, કોઈને તમારા આજુબાજુમાં કે ક્યાંય ફેમિલીમાં કે ક્યાંય પણ કોઈને જો એમાંથી એકાદો પણ રોગ થયો હોય, કોઈ એ પ્રમાણે બીમાર પડ્યા હોય, તો એની પાસેથી થોડુંક એ વિશે જાણો કે એકચ્યુઅલી એને થયું તું શું અને કેવી રીતે એને સારવાર મેળવી, કઈ દવા લીધી, શું ડોક્ટરે કીધું, કઈ કાળજી રાખવી, બધું એનું તમે ડિટેલમાં સ્ટડી કરો. અને બાકી તો આપણે આગળ ચેપ્ટરમાં જોવાના જ છીએ. તો હવે આપણે ચાર મિત્રો છે એટલે કે હરપ્રીત, વિપુલ, પછી આપણે કહીએ કે આરતી, તો આ જે ચાર મિત્રો છે એ ચાર મિત્રો છે પોતે અંદરોઅંદર કંઈક વાતચીત કરે છે. શું વાતચીત કરે છે? તો કે હરપ્રીત જે છે એ આ બધા કહેવાય ને કે ભાઈ એક વેકેશન પડ્યું હતું, એક નાનું વેકેશન પડ્યું હતું, પછી બધા ભેગા થાય છે, ભાઈ શાળાએ ભેગા થાય છે કે ભાઈ એની સોસાયટીમાં ક્યાંક ભેગા થાય છે, કંઈ ગમે બધા લોકો અલગ અલગ જગ્યાએ પોતાની આમ કહે કે ફરવા ગયા હતા અને પછી હવે બધા ભેગા થાય છે. હવે આરતી એમ પૂછ્યું કે ભાઈ વિપુલને પૂછ્યું કે ભાઈ તું ઘરે હઈશ ત્યારે તે ખૂબ મજા કરી હશે ને, રમ્યો હોઈશ ને. ત્યારે વિપુલ કહે છે ભાઈ જ્યારે આપણે બીમાર હોય, તાવ આવ્યો હોય તો ત્યારે કોઈ રમી શકે, કડવી દવા લેવી પડે અને લોહીની તપાસ પણ કરી હતી મારી. તો આ હરપ્રીતને તો પછી ઓલું થઈ ગયું કે ભાઈ લોહીની તપાસ કેમ, શું થયું તો એમ, એને ઘણા બધા પ્રશ્નો થવા માંડ્યા એમ કે ભાઈ તને તો તું તો હાથમાં એમ બધે દુખવું હશે ને એમ ઇન્જેક્શન મારે. તો વિપુલે એને સમજાવ્યું કે ભાઈ હકીકતમાં તો જ્યારે એને એની આંગળીમાં સોય ખોસવામાં આવી ને ત્યારે એને એવું લાગ્યું કે ભાઈ કીડી એક નાનો ચટકો ભર્યો હોય એમ. એને થોડુંક લોહી લીધું બે ત્રણ ટીપા અને એને તપાસ કરી અને તપાસ કરતા ખબર પડી કે ભાઈને મેલેરિયા નામનો રોગ છે. એટલે ભાઈ તો વધારે ગભરાઈ ગયા એટલે કે આમ બહુ આમ ચિંતામાં આવી ગયા કે ભાઈ આપણે તો નોર્મલ તાવ લાગતો હતો ને આપણે તો આવ્યો મેલેરિયા, હવે શું કરશું, નામ ને તેમને બીક બીવા માંડ્યા. તો ત્યાં નિશાને એક ક્વેશ્ચન થાય છે પણ મેલેરિયા તો મચ્છર કરડવાથી જ થાય ને? તો કે હા, મચ્છર કરડ્યું હોય. હવે તમને કોઈ મચ્છર કરડ્યું હોય તો તમને શું યાદ હોય કે ભાઈ આટલા વાગે આ જગ્યાએ મચ્છર કરડ્યું હતું તો આપણે આ દિવસે મેલેરિયા થશે, એવું યાદ ના હોય ને? એટલા માટે તો વિપુલે કીધું કે ભાઈ હા, પરંતુ ખબર પડી કે લોહીની તપાસ કરી ત્યારે જ ખબર પડી કે ભાઈ મેલેરિયા છે અને લોહીની તપાસથી જ એ વસ્તુ ખબર પડે. મેલેરિયા થઈ જાય તો સામાન્ય તાવ કે પછી એના લક્ષણ જે દેખાય કે ભાઈ તાવ આવવો, બીજી કાંઈ પણ એના કહેવાય કે ભાઈ સિમ્પટમ્સ દેખાય, એના લાક્ષણિકતા દેખાય એ કોઈ પણ રોગની, તો પણ એને લોહીની તપાસ વગર કોઈ ડૉક્ટર એમ ના કહી શકે કે ભાઈ આ ભાઈને મેલેરિયા છે અને એની દવા ન આપી શકે. તો આપણે એમ કહી કે ભાઈ આ દિવસોમાં, ક્યારે હરપ્રીત એમ કીધું કે ભાઈ આ દિવસોમાં મારે ઘણા બધા મચ્છરો છે, એટલે એના ઘરમાં ઘણા બધા મચ્છરો છે પરંતુ મને મેલેરિયા થયો નથી. એટલે ટૂંકમાં હરપ્રીતને પણ ઘણા બધા મચ્છર કરડ્યા હશે પણ એને મલેરિયા થયો નહોતો, એમ મને વિપુલને એક મચ્છર કરડ્યું ને મેલેરિયા થઈ ગયો, એનો ક્વેશ્ચન એવો હતો. તો ત્યારે નિશા એમ કહે છે કે ભાઈ કોણે કીધું કે એમ બધા મચ્છર કરડવાથી જ આપણે કહેવાય કે એક રોગ થાય એમ, ફક્ત મેલેરિયા જે માટે
એક અમુક જે પ્રકારના આપણે એમ કહીએ કે મચ્છર, સ્પેશિયલ મચ્છર, આપણે એમ કહીએ કે મચ્છરની અલગ અલગ જાત હોય, એની અંદર પણ અમુક મચ્છર જે હશે એ જ મેલેરિયા ફેલાવશે. બધા મચ્છરથી મેલેરિયા ફેલાતો નથી, બરાબર. તો એના માટેના અલગ પ્રકારના જે મચ્છર જે છે એ હોય છે કે જે મેલેરિયા ફેલાવે છે. તો એ નિશાને એ વાતની ખબર હતી. તો આરતીએ હસતા કીધું કે ભાઈ મને તો બધા જ સરખા લાગે એમ, કે ભાઈ મને તો આ મચ્છર આવે તો હરખું લાગે, બીજું મચ્છર આવે તો હરખું લાગે, અને આપણને બધાને પણ એવું લાગે. શા માટે? તો કે મચ્છર જે છે એની સાઈઝ નાની હોય, આપણે એમાં થોડું કંઈ જોવા બેસશું કે ભાઈ આ કયા પ્રકારનું મચ્છર છે, આની જાત કઈ છે, ઓલું શું છે, ઓલું શું છે, એ આપણે કાંઈ જોશું નહીં. હવે આપણે એમ કહી તો કે ભાઈ તેનામાં તફાવત તો હશે જ ને, કે ભાઈ તેનામાં તફાવત તો હોવો જોઈએ કે ભાઈ આ મચ્છર છે આ પ્રકારનું છે, આ મચ્છર છે મેલેરિયા ફેલાવે છે, આ મચ્છર કોઈ બીજો રોગ ફેલાવે છે, તેના વિશે તફાવત તો હશે ને. તો આપણે એમ કહ્યું કે તમને મચ્છર જ્યાં કરડે, એટલે નિશા એમ પૂછ્યું કે ભાઈ તને મચ્છર કરડે ત્યાંથી જ લોહીની તપાસ કરે. એટલે માની લો કે ભાઈ મને આ હાથમાં આ જગ્યાએ મચ્છર કરડ્યું છે, તો શું અહીંથી જ મારા લોહી લેશે? તો ત્યારે એમ કીધું વિપુલે કે ભાઈ એવું કોઈને થોડી યાદ હોય, બરોબર, કે ભાઈ મને થોડી ખબર પડે કે ભાઈ મચ્છર કરડ્યું હતું તો ક્યારે કરડ્યું હતું અને ક્યાં કરડ્યું હતું, અને તો કાંઈ ખબર હોય નહીં. તો લોહીની તપાસ છે એ ગમે ત્યાંથી આપણે લઈ શકીએ એમ. અને ડોક્ટર્સ જે છે થોડાક જ્યારે એક બે ટીપા લોહીની જરૂર હોય ત્યારે સામાન્ય રીતે તેઓ આંગળીમાંથી જે છે લોહી મેળવે છે, કે જેથી કરીને અહીંયા જે છે એટલું બધું કાંઈ દર્દ થાય નહીં, એક બે ટીપાની જરૂર હોય એટલે એને કાંઈ પ્રોબ્લેમ આવે નહીં. એટલે કોઈને યાદ ના હોય કે ભાઈ મચ્છર ક્યાં કરડ્યું હતું, કેવી રીતે કરડ્યું હતું, મલેરિયા થઈ ગયો. તો આપણે એમ કહેવાય કે ભાઈ નિશાને એક ક્વેશ્ચન થયો કે પરંતુ તેઓ તારા લોહીની તપાસ કેવી રીતે કરી શકે એમ, કેવી રીતે જોઈ શકે એમ, અને એને તપાસ કરી તો તને મલેરિયા થયો છે? શું તું વિચારે છે કે તેઓ લોહીની તપાસમાં કંઈક જાણતા હશે? એટલે ટૂંકમાં નિશાનો ક્વેશ્ચન એવો હતો કે ભાઈ લોહીની અંદર એને તપાસ કરી, લોહીની તપાસ કરી તારા, તો એની અંદર એને કંઈક અલગ જોવા મળ્યું હશે ને, કે ભાઈ આ વસ્તુ જોવા મળી, તારા જે તાવ આવે છે બધું તને કહેવાય કે જે થાય છે તે ડોક્ટરને કીધું, અને બધી વસ્તુ ઉપરથી એક નિર્ણય ઉપર આવ્યા હશે ને કે ભાઈ આને મેલેરિયા છે, બરાબર. તો ડોક્ટર જ્યારે જે છે મલેરિયાની તપાસ કરે, બરાબર, એટલે કોઈ પણ આપણે લોહીની તપાસ કરવા જાય ત્યારે સામાન્ય રીતે ડોક્ટર જે છે આ રીતે તપાસ કરતા હોય છે કે ભાઈ એક કાચની સ્લાઇડ લે અને આપણી આંગળી ઉપર સેજ કહેવાય કે આપણું ધ્યાન ન હોય આપણે પૂછે કંઈક ક્વેશ્ચન, તરત એમાં સોય ભોંકવી દઈએ, અને સોય ભોંકવી દઈએ અને એક બે ટીપા લોહી છે એ નીકળે, અને કાચની સ્લાઇડ ઉપર એક બે ટીપા છે એ લોહી લઈ એની ઉપર બીજી કાચની સ્લાઇડ રાખી દઈએ, થોડુંક પ્રવાહી એકાદું નાખે જે એનું આપણે એમ કહીએ કે કેમિકલ હોય એની અંદર નાખશે, પછી એ સૂક્ષ્મ કહેવાય કે જે કાચની સ્લાઇડ છે એને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોશે. હવે સૂક્ષ્મદર્શક યંત્ર શું છે? તો જ્યારે આપણે કોઈ વસ્તુ છે એને નરી આંખે ન જોઈ શકીએ, એટલે કે ભાઈ આપણે કોઈ સોય જે છે તો એ આપણે આંખેથી જોઈ શકીએ, નાનો દાણો છે, કોઈ કણ છે, મીઠાનો નાનો કણ છે, ત્યાં સુધી આપણી આંખ છે એ નોર્મલી જોઈ શકે છે. પણ હવે નાની નાની સાવ નાની વસ્તુ હોય કે જે આપણને દેખાતી નથી પણ સાઈઝમાં નાની છે, હકીકતમાં વસ્તુ તો છે જ પણ એ દેખાતી નથી, તો એવી વસ્તુઓને જોવા માટે એક યંત્ર આવે છે, એનું કહેવાય છે સૂક્ષ્મદર્શક યંત્ર. અને ડોક્ટર જે છે આવી રીતે તમે ઘણીવાર એક મશીનની અંદર આમ આંખથી કંઈક જોતા હોય અને હાથ વડે કંઈક કાચની પ્લેટ છે હલાવતા એવું તમે ઘણીવાર કોઈ પિક્ચર્સની અંદર જોયું હશે, કોઈ તમે ઘણીવાર હકીકતમાં લેબોરેટરીમાં જોયું હશે, તો આવી રીતે તમે ક્યાંક ને ક્યાંક જોયું. હવે ડોક્ટર જે છે લોહીના જે ટીપા લીધા આપણે કાચની સ્લાઇડ ઉપર સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોશે અને એને મલેરિયાના રોગના લોહીની અંદર અમુક એવા નિશાની મળશે કે ભાઈ હા આ વસ્તુ લોહીની અંદર દેખાણી, એટલા માટે આને મલેરિયા છે. અને મલેરિયા ફેલાવવા માટે માદા એનોફિલિસ એવા નામનું એક મચ્છર જે છે એ જવાબદાર છે. એટલે કે મલેરિયા જે ફેલાવે એ હંમેશા એ કયા પ્રકારના મચ્છર હશે? તો કે ભાઈ માદા હશે અને એનોફિલિસ મચ્છર હશે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ કઈ પ્રજાતિ? તો કે એનોફિલિસ. અને એનું જે આપણે એમ કહીએ ને કે ભાઈ માદા જે છે એ આ મચ્છર જે છે એ મેલેરિયાનો રોગ છે એ ફેલાવશે. તો આ રીતે આપણે એમ કહી શકીએ કે મેલેરિયાનો રોગ છે એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે. અને ડોક્ટર જે છે લોહીની તપાસ આ રીતે કરીને એમાંથી જણાવી શકે છે કે ભાઈ મલેરિયા થયો છે કે ભાઈ નહીં.
બરોબર, અને ડોક્ટરને કહેવાય કે તમે એમ કહો કે ભાઈ મને તાવ આવે છે, મને આવું થાય છે, તેવું થાય છે, એટલે તમે જે બધી વસ્તુ કહો એને, અને એના ઉપરથી જે ડોક્ટર જે છે એક નિષ્કર્ષ ઉપર પહોંચે અને એક નિર્ણય ઉપર પહોંચે કે આને આ મલેરિયા થયો છે કે નહીં, અને થોડોક ડાઉટ હોય કે આને મલેરિયા થયો છે તો ચાલો આને એક એવું લાગે છે કે મલેરિયા થયો હશે, બરોબર, તો એની લોહીની તપાસ કરાવી લઈએ. લોહીની તપાસ કરતા એને કન્ફર્મ થઈ જાય કે હા આને મલેરિયા થયો છે, પછી જ તમને એ દવા આપી શકે. ક્યારેય લોહીની તપાસ કર્યા પહેલા કોઈ ડોક્ટર જો તમને એમ કહે કે ભાઈ તમને મલેરિયા થઈ ગયો છે, તમે આ દવા લઈ લો, તો ક્યારેય પણ એ દવા લેવાની નહીં. ઘણા ખરા રોગ એવા છે, ઘણા ખરા બીમારી એવી છે કે જેની અંદર તમારે લોહીની તપાસ જરૂરી હોય છે, બરોબર, તમારા કોષની કે આપણા શરીરના જે કોષ હોય એની તપાસની જરૂર હોય છે, બરોબર, તો એના વગર કોઈ કહી શકે નહીં, બરોબર. જેમ આપણે એમ કહીએ ને કે હાથ પગ ભાંગી જાય તો આપણે એક્સરે કઢાવીએ, એક્સરે કઢાવ્યા પહેલાં કોઈ ડોક્ટર એમ ન કહી શકે કે ભાઈ આ જગ્યાએથી ફ્રેક્ચર થયું છે. અંદાજો હોય એને કે ભાઈ આ જગ્યાએ થયો હશે, પણ તેમ છતાં એક્સરે તો કઢાવશે. તો એવી જ રીતે અમુક પ્રકારના રોગ જેમ કે મેલેરિયા જે છે, એવા પ્રકારના રોગમાં લોહીની તપાસ જે છે અતિ આવશ્યક છે. કોઈ પણ પ્રકારનો ડોક્ટર હોય, આપણા ફેમિલી ડોક્ટર હોય, કોઈ પણ હોય, જો તમને એવું કહે કે ભાઈ લોહીની તપાસ કર્યા વગર એમ કહે કે ભાઈ આ દવા છે મેલેરિયા મટી જશે, તો પહેલાં કહેવાનું કે ભાઈ મને મેલેરિયા થયો છે તમને કેમ ખબર, એને 100% ખબર હશે નહીં, બરોબર. તો આ રીતે આપણે લોહીની તપાસ કરાવવાની, પછી જ મેલેરિયાની દવા છે એ લેવાની. હવે અમુક પ્રશ્નો જે છે એ તમારે મેળવવાના છે. તો તમને કોઈ એ વ્યક્તિને જાણો છો, તમે કોઈ તમારા ફેમિલીમાં આજુબાજુમાં કોઈ વ્યક્તિને જાણો છો કે જેને મેલેરિયા થયો હોય, તો હા હોય તો હા, ના હોય તો ના, અને લગભગ તમે આજુબાજુમાં એવું જોયું જ હશે, બરોબર, થોડીક તપાસ કરજો તમને મળશે જ. તો એનું તમે નામ લખજો કે એને મેલેરિયા થયો, બરોબર. તમને કહેવાય કે ભાઈ તેઓને કેવી રીતે ખબર પડશે એમ કે ભાઈ એને મેલેરિયા થયો છે, એટલે એને પૂછવાનું કે ભાઈ તમે મેલેરિયા થયો ત્યારે સ્ટાર્ટિંગમાં તમે જ્યારે ખબર નહોતી કે મેલેરિયા થયો, ત્યારે એની પહેલા તમે શું પગલાં લીધા, બરોબર, તમને પછી કઈ રીતે ખબર પડી કે ભાઈ એને મેલેરિયા થયો છે, બરોબર. તો પછી એમ કે ભાઈ તેમને મેલેરિયામાં કેવી સમસ્યા હોય, એટલે કે આપણે એમ કહી બીમાર તો પડી ગયા, પણ થયું તો શું કે ભાઈ શરીર જકડાઈ ગયું હતું, ઊંઘ જ આવતી હતી, નબળાઈ આવી ગઈ હતી, તાવ આવતો હતો, શરદી, શું થયું હતું એકચ્યુઅલી, એ બધું જે છે એ તમારે નોટ ડાઉન કરવાનું છે. પછી મચ્છર જે છે એ કરડવાથી બીજા કયા કયા રોગ થઈ શકે એની જાણ તો તમને ડોક્ટર પાસે જ થઈ શકશે. તો આ પ્રશ્નના ઉકેલ માટે તમારે તમારી આજુબાજુના કોઈ ડોક્ટર હોય, તમારા ફેમિલીમાં કોઈ ડોક્ટર હોય તો એમની પાસે તમે જાણી શકો. કઈ ઋતુમાં જે છે મચ્છર વધારે જોવા મળે છે, અને આવું જે છે આપણે થયું હોય કે મેલેરિયા ફેલાણો હોય એવું તમને છાપાની અંદર કે વાંચ્યું હોય તો એવું તમને ક્યારે લાગે છે, અને આવું શું કામ થાય છે એનું પણ તમે જોજો કે ભાઈ કઈ ઋતુમાં મચ્છર વધારે ફેલાય છે. જે તે ઋતુમાં આપણે એમ કહેશું કે આ ઋતુમાં ફેલાય છે, તો આવું શું કામ થાય છે કે ભાઈ એ ઋતુમાં જ શું કામ, બીજી ઋતુમાં કેમ નહીં, બરોબર. આનો આન્સર તમારે મેળવવાનો છે, મારી પાસે તો આનો આન્સર છે અને આગળ ચેપ્ટરમાં તમને ખ્યાલ પણ આવશે, બરોબર, પણ એની પહેલાં તમે થોડીક પ્રેક્ટિસ કરી લો. હવે એમ કહેશે કે ભાઈ તમે તમારા ઘરમાં તમારી જાતને મચ્છરથી કેવી રીતે બચાવશો, અને તમારા મિત્રો પાસેથી પણ થોડીક આપણે કહીએ કે રોગ જે છે આપણે આ પ્રકારના રોગ છે એના વિશે થોડુંક જાણો, અને એની જે ડિટેલ જે છે એને તમે જે નોટ ડાઉન કર્યું છે એ તમારા મિત્રો પાસે પણ બીજું કંઈ નોટ ડાઉન કરેલું હોય તો એના વિશે પણ તમે જાણો, અને જુઓ કે એની અંદર શું ફરક છે, શું ચેન્જ છે, બરોબર. એટલે આટલા પ્રશ્નોનો જવાબ જે છે એ તમારે મેળવવાના છે, બરોબર. આ હોમવર્ક નથી, કોઈ સ્વાધ્યાય નથી, કાંઈ નથી. આ શેના માટે છે, તો કે આ ચેપ્ટરને આ પાઠને વ્યવસ્થિત સમજવા માટે, અને ચેપ્ટર કરતાં પણ મેલેરિયા જે રોગ છે એને વ્યવસ્થિત સમજવા માટે, મચ્છરથી થતા અલગ અલગ રોગ છે એને સમજવા માટે તમારા માટે આ બેસ્ટ વસ્તુ છે. કે ભાઈ અમુક વસ્તુ જે એવી હશે કે તમે જાતે શીખો ને તો તમને ઝડપથી આવડે, એટલે હું અત્યારે તમને ગમે એટલું કહું, પણ અમુક પ્રશ્નો, આ બધા પ્રશ્નો જે છે એનું સોલ્યુશન જો તમે મેળવશો, તમે તમારી જાતે મેળવશો, તો તમને મેલેરિયા માટેની મને મારા કરતાં પણ વધારે ખબર પડી જશે કે ભાઈ આવું આવું હોય, બરોબર, કે ભાઈ મારા કરતાં પણ તમને વધારે નોલેજ આવી જશે. હવે મેલેરિયા માટેની દવા, તો મેલેરિયા માટે આપણે એમ કહીએ કે ભાઈ અમુક કહે કે પહેલાંના જમાનામાં આપણે એમ કહીએ કે ભાઈ સિંકોના નામના વૃક્ષ છે એની છાલ જે છે એને સૂકવીને એનો પાવડર બનાવતા એમ, અને મેલેરિયાની દવા તરીકે ઉપયોગમાં લેતા,
અને આપણે એમ કહીએ કે ભાઈ એના જે આપણે એમ કહીએ કે એની દવા જે છે પાવડર લેતા એનું ઉકાળા બનાવીને કે ભાઈ પાવડર જે છે એ પીને એવી તેની દવા જે છે એ બનાવતા અને એમાંથી સારવાર મેળવતા. હવે શું છે તો કે ભાઈ અત્યારનો જમાનો આવી ગયો છે, કોઈને એવો પાવડર બનાવીને ને પછી પીવાની ઉકાળા બનાવીને કોઈની પાસે ટાઈમ રહ્યો નથી. તો પછી થયું છે શું તો કે ભાઈ આપણે એમ કહી શકીએ કે હવે એ જ વસ્તુ છે, દવા એ જ છે, સિંકોના વૃક્ષના છાલનો પાવડર. પણ હવે શું છે તો કે ભાઈ હવે એની જે છે ગોળીઓ બનાવવામાં આવે છે, દવા બનાવવામાં બરોબર. અને હવે જે છે લેટેસ્ટ આપણે કહી શકીએ કે મેલેરિયા માટે પણ હાલમાં આ જ પ્રકારની દવા જે છે એ મેળવવામાં આવે છે. એટલે સારવાર શું થઈ કે મેલેરિયા થાય તો મેલેરિયાની જે આપણે દવા લઈ છે એ દવા કેમાંથી બનેલી હશે તો કે સિંકોના નામના વૃક્ષ એની છાલમાંથી, સિંકોના વૃક્ષનો જે ઝાડ છે એની છાલમાંથી આપણને એ આપણને પાવડર જે છે એ મળશે અને પાવડરમાંથી એ દવા બનાવેલી હશે બરોબર. અને પછી તો થોડો ઘણો ફેરફાર હોઈ શકે, થોડા ઘણા કેમિકલ જે રસાયણો ઉમેરીને દવાને વધારે પાવરવાળી ઓછી પાવરવાળી એ તો પછી ડૉક્ટર્સ જે છે એ બનાવતા હોય છે બરોબર. તો આ રીતે આપણે જોઈએ કે ભાઈ એની સારવાર પણ આપણે આ રીતે થઈ શકે. આપણે જે છે કોઈ દવાખાનાની અંદર જાય તો કંઈક મેલેરિયાનો આવું એક આપણને રિપોર્ટ આપવામાં આવે કે તમે લોહીની તપાસ કરો અને તમને મેલેરિયા થઈ ગયો છે કન્ફર્મ, કે ભાઈ આ ભાઈને આ ભાઈને કે આ બેનને મેલેરિયા થઈ ગયો છે 100% કન્ફર્મ, તો ત્યારે તમને એક રિપોર્ટ કાર્ડ આપવામાં આવે. આપણે કેમ સ્કૂલે એક્ઝામ હોય અને પછી રિઝલ્ટ આવે એ ટાઈપનું જ છે કે તમે ટેસ્ટ કરાવી, લોહીની તપાસ કરાવી, હવે એની અંદર અલગ અલગ વસ્તુ હશે, ઘણું બધું લખેલું હશે, તો એની અંદર તમને એક આવો કંઈક રિપોર્ટ આપવામાં આવશે અને એમાં લખેલું હશે કે ભાઈ આ ભાઈને મેલેરિયા થઈ ગયો છે. તો આ કાર્ડ પછી તમારું જે રિપોર્ટ જે આપણે લોહીનો જે રિપોર્ટ આવ્યો એ બંને જે લઈને તમે ડૉક્ટર પાસે જાઓ બરોબર. આ ચેકિંગ જે છે એ લેબની અંદર કરવામાં આવે છે અને આ રિપોર્ટ કાર્ડ જે છે બરોબર લેબનો જે આપણે કહીએ કે આપણો હેલ્થ કાર્ડ આપણે કહી શકીએ કે ભાઈ એની અંદર મેલેરિયા લખેલું છે, આપણું લેબનું જે ટેસ્ટ રિઝલ્ટ આવ્યું છે એને લઈને તમે ડૉક્ટર પાસે જાઓ અને ડૉક્ટર આ વસ્તુને જોઈને એમ કહેશે કે ભાઈ આ ભાઈને મેલેરિયા થયો છે તો આને આ પ્રકારની દવા આપો બરોબર. એમાં આપણી ઉંમર લખવામાં આવે, પછી તમને તમારું વજન લખવામાં આવે. શું કામ તો કે અમુક પ્રકારના પાવરની દવા છે એ અમુક પ્રકાર અમુક વજનના લોકોને જ આપવામાં આવે છે, ઉંમર જે હોય એ પણ જોવામાં આવે છે. તો આ રીતે ડૉક્ટર જે છે બધી વસ્તુનું ધ્યાન રાખીને તમને યોગ્ય દવા છે એ આપશે. તો આ રીતે આપણે એ જોયું કે ભાઈ મચ્છર જે છે એના દ્વારા એક મેલેરિયા નામનો રોગ ફેલાય છે. જો તમે ઓલા બધા પ્રશ્નોનું નિરાકરણ મેળવશો તો તમને ચોક્કસ મેલેરિયા વિશે તમને છે એ વધારે જાણ મળશે. અને હું તો એમ કહું છું કે તમારી આસપાસના જે રહેતા કોઈ પણ ડૉક્ટર હોય બરોબર, તમારી આસપાસ કોઈ નાનું દવાખાનું હોય તો ત્યાં જઈને ડૉક્ટર પાસે એક મુલાકાત લો અને એમની પાસે જાણો કે ભાઈ મેલેરિયા જે છે એની બીજી કોઈ એવી બાબત છે કે મને ખ્યાલ આવે, તમારી પાસે કંઈ લખેલું છે તો એમની પાસે અમુક ટેમ્પલેટ કે એવું કંઈક લખેલું હશે જે તમને આપશે અને તમને વધારે ડિટેલની અંદર જે છે મેલેરિયા વિશે જાણવાની કહેવાય કે મજા આવશે. તો અહીંયા આપણે આ ટોપિક કમ્પ્લીટ થાય છે અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મચ્છરથી થતા અન્ય રોગો વિશે છે એ આપણે રસપ્રદ રીતે જાણશું. અને મચ્છર જે છે ને આપણે કે જે સામાન્ય લાગે નાનું એક જીવ બરોબર, તો એનાથી ઘણા બધા આવા કહેવાય કે ભાઈ ડેન્જર આપણે એમ કહી શકીએ ને કે ખતરનાક એક રોગ આપણે જોવા મળે છે, થાય છે. તો આપણે કઈ રીતે સાવચેતી રાખવી, આજુબાજુ મચ્છર ન થાય એના માટે શું રાખવું, એ બધું આપણે આગળ જોઈએ.